આપણે આજે આગળની થિયરી જોઈએ બિંદુવત વિદ્યુત ભાર કે ઉદ્ગમનો વિદ્યુત ભાર છે અને એ બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો જે સૂત્ર આવે સૂત્ર બહુ જ મોસ્ટ ટાઈમ પી સૂત્ર છે એટલે ખાસ યાદ રાખજો થિયરીમાં શું કહેવા માંગે છે તે ઓકે તો સૌ પ્રથમ તમારે યામ પદ્ધતિ લેવાની અને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર તમારે બિંદુવત વિદ્યુત ભાર મૂકવાનો માની લો કે આ આપણી વાય અક્ષ છે અને આ x અક્ષ છે અને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર તમારે ધન વિદ્યુત ભાર મૂકવાનો છે ધન વિદ્યુત ભાર એટલે કે જેનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય ખેલાઓ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો એવા વિદ્યુત ક્ષેત્ર એટલે કે ધન વિદ્યુત ભારને લીધે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભારને લાવવાનો છે પણ અનંત કેમ તો કે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આપણે અનંત અંતરેથી અનંત અંતરેથી આપણે એકમ ધન વિદ્યુત ભાર પ્લસ વન કુલમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં પી બિંદુએ લાવવાનો છે ક્યાંથી અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ લાવવાનો છે અને આ પી બિંદુ એ યામ પદ્ધતિના ઉગમ બિંદુ થી આર જેટલા સ્થાન સદિશ અંતરે છે બિંદુએ આપણે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવાનો છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આપણે આમાં એક કામ કરવાનું તમારે યામ પદ્ધતિના ઉગમ બિંદુથી આર જેટલા અંતરે પીડેશ બિંદુએ અહીંયા આગળ પ્લસ વન વિદ્યુત ભાર પર આ ઉદ્ગમનો વિદ્યુત ભાર કેટલું બળ લગાવે એ મેળવવાનું કેટલા અંતરે યામ પદ્ધતિના ઉગમ બિંદુથી પીડેસ બિંદુએ એટલે એ અંતર થશે આર ડેસ જેટલું અંતર તો આ જેટલું અંતર છે ને એને આપણે કહી દઈએ સદીશ આર ડેસ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો અહીંયા આગળ લખી શકાય કે આર ડેસ જેટલા અંતરે એટલે સ્થાન સદીશ આર ડેસ જેટલા અંતરે प्लस वन कुलम विद्युत भार पर लागत विद्युतीय बड़ एफ इज इक्वल टू के वन एट उद्गम विद्युत भार कैपिटल क्यू ક્યુટુ એટલે પરીક્ષણ વિદ્યુત ભાર એક અપોન બે વચ્ચેનું અંતર કેટલું છે આર ડેસ એનો સ્ક્વેર એટલે કહેવાય આર સ્ક્વેર ઇન્ટુ કઈ દિશા છે તો કે આર ડેસ કેરેટની દિશા તો અહીં આગળ લખી શકાય સદીશ એફ બરાબર કે ક્યુ આર ડે સ્કવેર ઇન્ટુ આર ડે સ્કેરેટ આને કહી દઈએ સમીકરણ નંબર એક ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આટલું બળ છે એ કયું બળ છે તો કે વિદ્યુતીય બળ એટલે એને કહેવાય એફ કહેવાય વિદ્યુતીય બળ કઈ દિશામાં છે તો કે આ દિશામાં ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કામ કરવાનું કે પીડીએસ બિંદુએથી તમારે થોડું થોડું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવી કરાવીને કેટલું સ્થાનાંતર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીને વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કરાવવાનું છે અને એને આપણે પી બિંદુ સુધી લાવવાનો છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આપણે આવું કહી શકાય કે પીડેશ બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય પહેલાં આપણે બાહ્ય બળ આપવું પડે ને અને એ બાહ્ય બળ એ વિદ્યુતીય બળની વિરુદ્ધમાં છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ જે ગતિ છે ને એ ગતિ પ્રવેગ રહિત ગતિ છે અને પ્રવેગ રહિત ગતિમાં એફ નેટ ઇઝ ઇક્વલ ટુ હંમેશા શૂન્ય થવું જોઈએ એ રીતે બળ લગાવવાનું છે બાહ્ય બળ તો અહીંયા કહી શકાય બાહ્ય બળ વડે થતું કાર્ય બાહ્ય બળ વડે થતું કાર્ય ડબલ્યુ બરાબર સંકલન એફ એક્સ્ટર્નલ ઇન્ટુ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતું કરાવતું એટલે ઇન્ટુ ડી આર ખેલાવો વિદ્યાર્થી મિત્રો આવું ક્યાંથી કરવાનું ખરેખર અનંત અંતરેથી કરવું પડે એટલે અનંત અંતરેથી પી બિંદુ પી બિંદુ એટલે કયું લખાય છે આર અંતર લખાય એટલે અનંત અંતરેથી આર અંતર અહીંયા બિંદુની લખવાનું અંતર લખવાનું એટલે આર અંતર એટલે આ બાહ્ય બળ વડે થતું કાર્ય છે આપણે તો ખરેખર વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કરાવવાનું છે તો વિદ્યુતીય બળની વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કરવાનું છે એટલે વિદ્યુત બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર સંકલન ક્યાંથી ક્યાં સુધી લાવવાનો છે ડબલ્યુ બરાબર અનંત અંતરેથી પી બિંદુએ ખ્યાલ હવે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ વાત કરેલી એફ નેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરોનો મતલબ શું તો કે એફ એક્સટર્નલ એટલે બહારથી લાગતું બળ એ વિદ્યુતીય બળની વિરુદ્ધમાં હોય છે એટલે એફ લખી શકાય એટલે એફ એક્સટર્નલની જગ્યાએ માઇનસ એફ ઇ લખી શકાય એટલે અહીંયા લખી શકાય માઇનસ એફ ઇ ડોટ સુધી એફ ઇ ની વેલ્યુ સમીકરણ એક ઉપરથી લખી શકાય શું લખી શકાય તો કે માઇનસ એફ એટલે કે ક્યુઅપોન આર डेस સ્ક્વેર ઇન્ટુ આર ડેસ કેરેટ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખી શકાય અહીંયા આગળ એકમ સદીશ હશે ને તો એકમ સદીશ એટલે શું તો કે ઉપર સદીશ સદીશ કયો ડીઆર ડેસ અપોન તેનું મૂલ્ય કેટલું ડી આર ડેસ વસ્તુમાં ઓકે સદીશ ડી આર ડેસ ને સૂત્રનો કરતા બનાવો તો સદીશ ડી આર ડેસ ઇઝ ઇક્વલ ટુ ડીઆર ડેસ ઇન ટુ આર ડેસ કેરેટ ખ્યાલ તો ડીઆર સદિશ સદીશની જગ્યાએ વેલ્યુ મૂકી શકાય શું મૂકી શકાય તો કે ડી આર ડેસ ઇન્ટુ આર ડેશ કેરેટ બે સમાન કેરેટ એટલે બે સમાન એકમ સદીશોનો અદિશ ગુણાકાર કેટલો થશે એક એટલે આવું કહી શકાય સંકલન ક્યાંથી ક્યાં સુધી અનંત અંતરેથી આર અંતર સુધી અનંત અંતરેથી આર અંતર સુધી કે ક્યુઅપોન આર ડેસ સ્કવેર ઇન્ટુ ડીઆર ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કરવું પડતું કાર્ય અનંત અંતરેથી પી બિંદુ ઓકે ચાલો સમીકરણમાં જો કોન્સ્ટન્ટ જે હોય તે બાર કાઢી લેવાના કે કોન્સ્ટન્ટ ક્યુ કોન્સ્ટન્ટ એટલે આગળ માઇનસ કે ક્યુ સંકલન અનંત અંતરેથી આર અંતર સુધી આર ડે સ્કવેર ઉપર જાય તો આવું બનશે આર ડેસની માઇનસ ટુ ઇન્ટુ ડી આર ડેસ ખેલેવા વસ્તુમાં કરવું પડતું કાર્ય ક્યાંથી ક્યાં સુધી અનંત અંતરેથી પી બિંદુ સુધી ખેલાયવા વસ્તુમાં સંકલન કરીએ સંકલન કોની સાપેક્ષે ડીઆર ડેસની સાપેક્ષે આર ડેસનું એટલે ઘાતમાં એકનો વધારો

ઇન્ફાઇનાઇટથી પી બિંદુ ઇજ ઇક્વલ ટુ આ માઇનસ આ માઇનસ કેન્સલ એટલે આવું થશે કે ક્યુ આર ડેસની માઇનસ એક ઘાત ઉપર છે તો નીચે આવશે એટલે વન અપોન આર ડેસ અપર લિમિટ આર લોવર લિમિટ ઇન્ફાઇનાઇટ એટલે આર અને ઇન્ફાઇનાઇટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કિંમત મૂકો એટલે મળશે કે ક્યુ આર ડેસની જગ્યાએ આર મૂકો અને એ એકવાર વાર માઇનસ કરો એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ વન અપોન આર ડેસની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો વન અપોન ઇન્ફાઇનાઇટ એટલે જવાબ ઝીરો એટલે આપણો જવાબ આવશે કે ક્યુ કાઉસમાં વન અપોન આર માઇનસ જીરો ડબલ્યુ અનંત અંતરેથી પી બિંદુ એટલે આવું કહી શકાય અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય કે ક્યુઅપોન જેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈપણ બિંદુએ લેવા તો કરવું પડતું કાર્ય એ તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાં કહેવામાં આવે છે તો આને આવું કહી શકાય કે અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ તે બિંદુએ સ્થિતિમાન આપે છે તો કયા બિંદુએ લાવ્યા પી બિંદુએ તો પી બિંદુએ સ્થિતિમાન કેટલું વીપી તો આપણે આની જે કિંમત છે ને એ આપણે આમાં મૂકી દઈએ એટલે આપણને મળશે VP e ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર તો આ આપણું સમીકરણ થઈ ગયું કે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને આ રીતે પણ લખી શકાય વી પી ઇજ ઇક્વલ ટુ વન અપોન ફોર પાય ક્યુ અપોન

વી બરાબર કે ક્યુ પણ આર જે સૂત્ર છે ને એ સૂત્રમાં કે કોન્સ્ટન્ટ ક્યુ કોન્સ્ટન્ટ આર જે છે એ સ્થિતિમાનના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં એટલે એવું કહી શકાય કે સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે અંતર વધે તો સ્થિતિમાન ઘટશે અંતર ઘટશે એટલે સ્થિતિમાન વધશે એટલે એવું કહી શકાય કે જો તમે પી બિંદુથી અંતર વધારતા જાઓ એટલે સ્થિતિમાન ઘટતું જાય વિદ્યાર્થી મિત્રો સ્થિતિમાન એટલે અનંત અંતરેથી કોઈ પણ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તો ધ્યાન આપજો બરાબર વિદ્યાર્થી મિત્રો જેમ આ અંતર વધે તેમ સ્થિતિમાન ઘટે કારણ કે સૂત્ર શું કહે છે વ્યસ્ત પ્રમાણમાં તો અંતર વધે એટલે સ્થિતિમાન એટલે એટલે શું અનંત અંતરેથી બિંદુએ લાવવા માટે ય બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે લાવો ને તો આ બંને વચ્ચેનું અંતર ઓછું એટલે બળ વધારે એટલે કાર્ય કેવું કરવું પડશે વધારે પરંતુ એના કરતાં જો તમે અહીંયા આગળ લાવો એટલે અંતર વધી ગયું આ બે વચ્ચેનું એટલે કે બળ કેવું થશે ઓછું એટલે વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કેવું કરવું પડશે ઓછું એટલે સ્થિતિમાન કેવું હશે ઓછું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં એટલે કે જો તમે અંતર વધારતા જાઓ તો સ્થિતિમાન શું થશે ઘટતું જશે એટલે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો સ્થિતિમાન એ વિ બિંદુવત વિદ્યુત ભારથી ઉદભવતા વિદ્યુત ક્ષેત્રથી જેટલા અંતર જેમ વધારે તેમ સ્થિતિમાન ઓછું અને અંતર જેમ ઓછું તેમ સ્થિતિમાન વધારે ઇન શોર્ટ યાદ રાખવાનું સ્થિતિમાન એટલે કે અનંત અંતરેથી લાવવા માટે કોઈપણ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે એટલે જેમ જેમ તમે નજીક નજીક આવતા જશો તેમ તેમ વધતું જશે બે રીતે કહી શકાય માટે વધે એક તો અંતર અંતર ઘટે ઘટે છે છે કારણ કે આ જેમ જેમ નજીક આવો એમ અથવા બીજી રીતે પણ કહી શકાય જેમ જેમ નજીક આવો તેમ તેમ વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય વધારે કરવું પડશે માટે સ્થિતિમાન કેવું છે વધારે છે એવું કહી શકાય છે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તો કે ખાસ યાદ રાખવાનું છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિ

વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર આપણે આવેલું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે અપોન આર સ્ક્ર હતું એટલે કહી શકાય કે બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં હોય અને વિદ્યુત સ્થિતિમાન જે છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે ખ્યાલ આવ્યો એટલે એવું કહી શકાય આર જો ઘટે તો સ્થિતિમાન વધે પરંતુ આમાં આર જો ઘટે તો વિદ્યુત ક્ષેત્ર બહુ વધે કારણ કે સ્ક્વેર છે ખ્યાલ આવ્યો એટલે બંને કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે ખ્યાલ આવ્યો પરંતુ આ આર અનુસાર બદલાય છે અને આ આર સ્ક્વેર અનુસાર બદલાય છે એટલે બંનેના આલેખ એક સરખા આવશે નહીં ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો એટલે આલેખ કંઈક આવો આવશે જુઓ ખેલાવો એટલે સ્થિતિમાન આલેખ કંઈક અલગ છે અને વિદ્યુત ક્ષેત્રનો આલેખ કંઈક અલગ હશે ખેલાયવો કારણ કે બંને કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે પરંતુ એક આરના સમ વ્યસ્ત પ્રમાણમાં છે અને એક આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે ખેલાયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તો આ હતું આપણું બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિ માનશે ખેલાયો વિદ્યાર્થી મિત્રો સાબિતી યાદ રાખજો સૂત્ર ખાસ યાદ રાખજો એક વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિ માનશે કે ક્યુ અપોન આર જેટલું છે ખેલાયો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમ્પી થિયરી છે ત્રણ માર્ક્સમાંથી

તો સ્થિતિમાન વિ બરાબર ઋણ મળશે એટલે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન મળે અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ મળે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ધન અને ઋણ સ્થિતિમાન મળશે ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ મળશે ખ્યાલ એવું આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે અથવા આપણે બીજી વસ્તુ કહી શકાય કે જો સ્થિતિમાન જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે બિંદુવત વિદ્યુતભારથી જેમ અંતર

વિદ્યુત ભારનું શું હતું તો કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું ઈ બરાબર કે ક્યુ અપોન કયા અંતરે મેળવવું છે ડી અંતરે મેળવવું હોય તો ડી સ્ક્વેર આ આપણું સૂત્ર હતું ખેલાવો આવી જ રીતે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન જો મેળવવું હોય તો સૂત્ર આપણે હમણાં જ આવેલું કે ક્યુ અપોન કયા અંતરે ડી અંતરે સમીકરણ નંબર બે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો જો એક અને બેનો ગુણોત્તર લઈએ તો ઇ બાય વી ઇઝ ટુ કે ક્યુ અપોન ડી સ્ક્વેર ક્રોસ કે ક્યુ અપોન ડી કે ક્યુ કે ક્યુ કેન્સલ ડી ડી કેન્સલ એટલે સૂત્ર આવે ઈ બાય વી ઇજ ઇક્વલ ટુ વન અપોન ડી અહીંયા આવશે એટલે વી ઇજ ઇક્વલ ટુ ઈ અને ગુણાકાર એટલે સૂત્ર બનશે વી બરાબર ઈડી ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો સૂત્ર વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ દર્શાવતું સૂત્ર છે કોનો કોનો સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ દર્શાવતું સૂત્ર છે શું સૂત્ર આવે વી બરાબર ઈડી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે ચાલો હવે આપણે વાત કરીએ આગળ આ એક વિદ્યુતભાર માટેનું હતું વિદ્યાર્થી મિત્રો આપણે એક કરતાં વધારે વિદ્યુત ભાર એટલે એને કહેવામાં આવે વિદ્યુત ભારના તંત્ર માટે તો વિદ્યુત ભારના તંત્રનું વિદ્યુત 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 ભારના તંત્રનું સ્થિતિ ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો એક વિદ્યુત ભાર નહીં હોય એક કરતાં વધારે વિદ્યુત ભાર હશે ધારો કે યામ પદ્ધતિ આપણે લઈ લઈએ આ યામ પદ્ધતિની એક્સઅક્સ અક્ષ આયામ પદ્ધતિની અક્ષ આને કહેવામાં આવે ઉગમ બિંદુ ઓ ધારો કે ક્યુ વન વિદ્યુત ભાર અહીંયા છે ક્યુ ટુ વિદ્યુત ભાર અહીંયા છે ક્યુ થ્રી વિદ્યુત ભાર અહીંયા છે ક્યુ એન વિદ્યુત ભાર આવાશે તો આને કહેવામાં આવે વિદ્યુત ભારનું તંત્ર ક્યુ વન વિદ્યુત ભારનો સ્થાન સદીશ છે આર વન સદીશ ક્યુ વિદ્યુત ભારનો સ્થાન સદીશ છે આર ટુ સદીશ અને આ બધા જ વિદ્યુત ભાર લીધે આપણે કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાં મેળવવું છે અને એ બિંદુ છે અહીંયા પી બિંદુ કે જેનો સ્થાન સદીશ હશે આર તો એનો મતલબ એવો થાય કે આર જેટલા સ્થાન સદીશ અંતરે રહેલા પી બિંદુએ ક્યુ વન ક્યુ ક્યુ થ્રી અપ ટુ ક્યુ એટલે ઘણા બધા વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન પી બિંદુએ મેળવવાનું છે ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો તો એવું કહી શકાય કે ક્યુ વનને કારણે પણ પી બિંદુએ સ્થિતિમાન હશે ક્યુ ટુને કારણે ક્યુ થ્રીને કારણે આવા બધા જ વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન હશે એટલે કહી શકાય પી બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે વી બરાબર પરિણામી વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ એ પી બિંદુ એટલે વી પી કહી દઈએ થોડી માટે એકને કારણે કહીએ વી વન બીજા વિદ્યુત ભારને કારણે વી ટુ ત્રીજા વિદ્યુત ભારને કારણે વી થ્રી અપ ટુ આવા ઘણા બધા વિદ્યુત ભારને કારણે વી એન સરવાળો કરવો પડશે એટલે યાદ રાખવાનું કે કોઈપણ બિંદુએ વિદ્યુત ભારના તંત્રને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવા માટે બધા જ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો કરવો પડશે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વાત કરીએ વી બરાબર એકને કારણે કેટલું કે ક્યુ વન અપોન અંતર કેટલું છે આ બે વચ્ચેનું તો આપણે માનાંકમાં લખી દઈએ સદીશ આર માઇનસ સદીશ આર વન આર વન માઇનસ આર લખો તો પણ કઈ ફરક નહીં પડે કારણ કે માનાંક હશે એટલે એનું એ જ રહેશે ઓકે એવી જ રીતે કે ક્યુ ટુ અપોન માનાંકમાં સદીશ આર માઇનસ સદીશ આર ટુ કેમ ક્યુ થી પી સુધીનું અંતર બદલાઈ ગયું છે એટલે ખાસ યાદ રાખજો ઓકે આગળ વાત કરીએ પ્લસ કે ક્યુ થ્રી અપોન માનાંકમાં સદિશ આર માઇનસ સદીશ પ્લસ અપ ટુ પ્લસ ક્યા સુધી આવશે કે ક્યુ એન ઓકે કોમન શું વધશે શું અંદર તો કે ક્યુ વન અપોન સદીશ આર માઇનસ સદીશ આર વન માનાંકમાં પ્લસ ક્યુ ટુ સદીશ આર માઇનસ સદીશ આર ટુ પ્લસ ક્યુ થ્રી અપોન આર માઇનસ સદીશ આર થ્રી પ્લસ અપ ટુ પ્લસ ક્યુ એન અપોન સદીશ આર માઇનસ સદીશ આર એન ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં તો આપણને મળશે પી બિંદુએ સ્થિતિમાન સરવાળા સ્વરૂપે લખવું હોય તો આવું લખી શકાય વી પી ઇઝ ટુ કે આઈ બરાબર વન થી એન સુધી તો અહીંયા લખી શકાય ક્યુ અપોન કારણ કે વન ટુ થ્રી ફોર હપતું સરવાળો કરવાનો છે તો અહીંયા આગળ આવું લખી શકાય સદીશ આર માઇનસ સદીશ આર આઈ ખેલાયવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આ હતું આપણું પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સંપાદપણાના સિદ્ધાંતને આધારે મેળવી શકાય છે ખેલાયવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આ હતું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભારના તંત્રને લીધે ઉદ્ભવતું હોય તે ખેલાયવો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે મેળવી શકાય છે ખેલાયવો વિદ્યાર્થી મિત્રો તો આ હતું વિદ્યુત ભારના તંત્રને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન ઓકે